વડોદરામાં રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવી ગયું છે. જો માઇક્રોચિપ વિના રખડતા ઢોર પકડાશે તો તેમને છોડાશે નહીં. હાલ વડોદરા શહેરમાં 11,000 જેટલા રખડતા ઢોર છે, જેમાંથી 4,000 ઢોરનું જ ટેગિંગ કરવામાં આવ્યું છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલતા 5 જેટલા ગેરકાયદે તબેલા પર કોર્પોરેશનની ટીમ ત્રાટકી અને આ તબેલામાંથી કુલ 25 જેટલા ઢોરને જપ્ત કરવામાં આવ્યા. સાથે જ આ તમામ તબેલા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કોર્પોરેશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિક પશુપાલકોમાં રોષની લાગણી. સદર બજાર પાસે બિનઅધિકૃત કેટલાક પશુપાલકો પશુઓ બાંધતા હતા, તેના અનુસંધાનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાની ટીમ અને ઉત્તર ઝોન અને એન્જિનિયરિંગ વિભાગ સાથે રાખીને પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. આજરોજ 20 ઉપરાંત પશુઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલા. એટલું છે કે એમાં RFID રજિસ્ટ્રેશન વગરની જે ગાય હશે એને છોડવામાં નહીં આવે, અને RFID રજિસ્ટ્રેશન સાથેની હશે તો એને છોડવામાં આવશે. પણ જે એના લાયસન્સ માટેની જે પ્રક્રિયા છે અને એમાં જે લોકો એલિજિબલ થતા નથી ત્યાં આ કાર્યવાહી આજ રોજ ઘનિષ્ઠ રીતે હાથ ધરવામાં આવી છે અને તે ચાલુ કરવામાં આવેલી છે. આ કામગીરી સતત જૂન જુલાઈ મહિના સુધી ચાલુ રહેશે. દરેક ઝોનમાં આ રીતના જે પણ ગેરકાયદેસર પશુવાળા છે એના ત્યાં આગળ ત્યાં જઈને 376 અને બીજી GPMC એક્ટની બીજી વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે શહેરમાં રખડતા ઢોરનો આતંક વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. રસ્તા પરથી પસાર થતી વખતે અનેક વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા સમયથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર છેક હવે જાગ્યું છે. રખડતા ઢોરની સમસ્યા આજકાલ તમામ મહાનગરોની સમસ્યા બની ચૂકી છે અને હવે જે સ્થાનિક મહાનગરપાલિકા છે તેના તંત્ર દ્વારા રખડતા ઢોર અને શહેરમાં ચાલતા ગેરકાયદે જે તબેલા છે તેના પર તવાઈ બોલવામાં આવી છે. અત્યારે જોઈ રહ્યા છો વડોદરા કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ વિભાગની જે ટીમો છે, ટીમોએ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે જે તબેલા છે એ તબેલા ઉપર તવાઈ બોલાવી છે. તબેલો તોડી પાડવામાં આવ્યો છે અને લગભગ 25 જેટલા જે ઢોર છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરમાં 11,000 કરતા વધુ રખડતા જે ઢોર છે અને તેનો પ્રોબ્લેમ છે, અને 4,000 જેટલા જે રખડતા ઢોર છે તેને માઇક્રોચિપનું ટેગિંગ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ 7,000 જેટલા રખડતા જે ઢોર છે, ત્યારે વડોદરા કોર્પોરેશને આથી એક નવો નિયમ અમલી કર્યો છે કે હવે શહેરમાં જો કોઈ પણ માઇક્રોચિપ વગરના રખડતા ઢોર ઝડપાશે તો તેને કોઈ પણ કાળે મુક્ત કરવામાં નહીં આવે. એટલે ચોક્કસથી કહી શકાય કે રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલના સ્વરૂપમાં ભાગરૂપે વડોદરા કોર્પોરેશને આથી લાલ આંખ કરી છે. કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા.